મારા શ્રોતા મિત્રો, આજનો વિષય છે આત્મનિર્ભરતા. જીવનની અંદર આત્મનિર્ભરતા કેળવવી ખૂબ જ જરૂરી છે. આત્મનિર્ભરતા એટલે શું? આત્મનિર્ભરતા એટલે પોતાની જાત ઉપર ઊભા થાકવું, પોતાની જાત ઉપર આગળ વધવું, એને આત્મનિર્ભરતા કહેવામાં આવે છે. જેમ એક શબ્દ છે કે આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસ એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખવો, તેને આત્મવિશ્વાસ કહેવામાં આવે છે. આપણે એક શબ્દ એ વપરાય છે કે ભાઈ તમે આત્મવિશ્વાસ રાખો. આત્મવિશ્વાસ એટલે હું કંઈક કરી શકીશ, મને વિશ્વાસ છે, મારી કેપેસિટીની મને ખબર છે. આ વિશ્વાસને આપણે આત્મવિશ્વાસ કહેવામાં આવે છે. એ જ રીતે એક શબ્દ આ પણ છે કે આત્મનિર્ભરતા. આપણી અંદર જે આત્મા વસે છે એટલે આપણે જીવિત છીએ. જો આત્મા ના હોય તો આપણે મૃત્યુ પામીએ. તો આ જ રીતના આત્મનિર્ભરતા એટલે પોતે પોતાની જાત ઉપર, પોતે પોતાના પગ ઉપર ઊભા થાકી આગળ વધવું, એને આત્મનિર્ભરતા કહેવામાં આવે છે. મિત્રો, આત્મનિર્ભરતા એટલે સ્વાવલંબન પણ કહી શકવામાં આવે છે. સ્વાવલંબન ઇંગ્લિશમાં કહેવામાં આવે સેલ્ફ ડિપેન્ડિંગ, પોતાની જાત ઉપર ડિપેન્ડ. એટલે મારા યુવાન શ્રોતા મિત્રો, તમે આત્મનિર્ભરતા કેળવજો, અને આ જરૂરી છે જીવનમાં. ગમે ત્યારે, ગમે તે સમયે તમારે આત્મનિર્ભર તો બનવું જ પડશે. આજે આપણને મા બાપ, આપણે નાના હતા ત્યારે આપણી આંગળી પકડીને આપણને ચલાવતા હતા, ચાલતા આપણને આંગળી પકડીને શીખવ્યું. પછી ધીરે ધીરે શું કર્યું કે આપણે મા બાપની આંગળી છોડી દીધી. કેમ? કે એક વિશ્વાસ આવી ગયો, આત્મવિશ્વાસ, કે હવે હું ચાલી શકીશ. દેટ ઇઝ આત્મનિર્ભરતા. તો આ આત્મનિર્ભરતા આપણે ધીરે ધીરે કેળવવી પડશે. આપણે આપણું જીવનને ઘડવા માટે, જીવનમાં આગળ વધવા માટે આત્મનિર્ભરતા કેળવવી જરૂરી છે. આપણા મા બાપની ફરજ આપણી પૂરી થાય, આપણા મા બાપ આપણને ભણાવે, ગણાવે, મોટા કરે, લગ્ન કરાવે, ત્યાં સુધી એમની ફરજ. પછીની જે જીવન જે છે એ આપણે પોતે પોતાનું જીવન આગળ ધપાવવું પડશે, આપણે પોતે કમાવવું પડશે. એટલે જીવનમાં આત્મનિર્ભરતા આપણે કેળવવી ખૂબ જ જરૂરી છે. પોતાની જાત ઉપરથી આગળ વધવું. આપણે પોતે પૈસા કમાતા થઈ ગઈએ, આપણે પોતે જ ડિસિઝન લેતા થઈ જઈએ, કોઈ પણ કાર્યને પોતે કરતા થઈ જઈએ, એટલે આત્મનિર્ભરતા આ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ આપણને ક્યાં સુધી હેલ્પ કરે? આપણને કાયમ કોઈ વ્યક્તિ હેલ્પ કરવાનું નથી. આપણા મા બાપ પણ આપણને આજીવન મદદ કરવાના નથી. ગમે ત્યારે, ગમે તે દિવસે આપણે જાતે કામ કરવાનું છે. જીવનની ગાડીને આપણે જાતે હંકારવાની છે. તો આ જીવનરૂપી ગાડી આપણે જાતે હંકારતા થઈ જઈએ, જાતે કામ કરતા થઈ જઈએ, એટલે આપણે આત્મનિર્ભરતા કેળવી દીધી. તો મારા યુવાન મિત્રો, તમે આજે જે કંઈ ક્ષેત્રમાં છો, આજે તમે અભ્યાસ કરો છો, તાલીમ મેળવો છો, કંઈ પણ છો, ત્યાં એવું સરસ કામ કરો, એવું સરસ ભણતર ભણો, એવું એજ્યુકેશન પ્રાપ્ત કરો કે આવનારા સમયની અંદર તમે તમારી જાત ઉપર ઊભા થાકી શકો, તમે સેલ્ફ ડિપેન્ડિવ બની શકો. એવું આપ મારા શ્રોતા મિત્રોને હું મારી અપીલ કરું છું. આપણે પરાવલંબી બનવાનું નથી. આપણે આપણા કામ ઉપર બીજા પર આધાર રાખવાનું નથી. પોતાનું કામ પોતે કરવું, જાતે કરવું, અને એક વખત સમજ ના પડે તો કોઈનો સહારો લેવો, કોઈનું ગાઈડન્સ લઈ લેવું. પરંતુ પછી જીવનમાં સતત આપણે કોઈનું ગાઈડન્સ જ લેતા રહીએ, સતત આપણે કોઈના ઉપર ડિપેન્ડિવ રહીએ કે ભાઈ મારું આ કામ કરી દેજે, તો એ ના ચાલે. આપણે સેલ્ફ ડિપેન્ડિવ બનવું પડશે. આપણું કામ આપણે બીજા ઉપર ઢોળવાનું નથી. આપણે દોષનો ટોપલો બીજા ઉપર ઢોળવાનો નથી. આપણે જે કંઈ છે જીવનમાં એ આપણે પોતે છીએ. આપણે આપણા જીવનના ઘડતર ઘડવૈયા
આપણે છે. અને એટલે જ કવિવર રાજેન્દ્ર શાહની એક કવિતા આવે છે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે, માણસ પોતાની પોતે જ પોતાની જાતનો ભાગ્ય વિધાતા છે, આપણે જ આપણા જીવનના ભાગ્ય વિધાતા છે. એટલે રાજેન્દ્ર શાહે કીધું છે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે, આપણે જ નસીબને પણ ઘડીએ છીએ, આપણે જ આપણા જીવનને ઉપર લઈ જઈએ છીએ. એટલે મારા શ્રોતા મિત્રો, મારા યુવાન મિત્રો, તમે જીવનની અંદર આત્મનિર્ભરતા કેળવજો, કારણ કે જીવનની જે મજા છે તે આત્મનિર્ભરતામાં છે, સેલ્ફ ડિપેન્ડિવમાં છે. બીજાના અજવાળામાં ક્યાં સુધી જીવવું, આપણે પોતે જ પોતાના અજવાળામાં જીવતા શીખવું પડશે. બીજાનો દીવો, બીજાનું અજવાળું આપણને બધા સમયે બધા જ કામમાં કામ લાગવાનો નથી. એટલે આ જીવનરૂપી યાત્રાને આપણે આગળ વધારવી હોય તો આપણે પોતે જ પોતાના અજવાળામાં ચાલીએ. બીજાના અજવાળામાં ચાલવા કરતાં આપણે સેલ્ફ ડિપેન્ડિવ બનીએ. તો મારા માતા પિતા, વાલીઓને, સજ્જનો, સન્નારીઓને મારી એક સૂચના કે તમે તમારા બાળકને આત્મનિર્ભરતા બાળપણથી જ કેળવજો. શિક્ષકોને પણ વિનંતી કે જેમ બને તેમ બાળક પોતે પોતાની જાતે આગળ વધે, પોતે અભ્યાસ કરે, પોતે મહેનત કરે અને પાસ થાય એવું કરવું જોઈએ. આપણે હેલ્પ કરવી, પણ ક્યાં સુધી હેલ્પ કરવી? આપણે શું કરીએ, 100% હેલ્પ કરવાની કોશિશ કરીએ છીએ એટલે બાળક પાંગળું થઈ જાય છે. એટલે મારા શ્રોતા મિત્રો, મારા સજ્જનો, તમે તમારા પુત્ર પાલ્ય, તમારા સંતાનને બાળપણથી આત્મનિર્ભરતા કેળવાય એવું બાળકનું ભણતર કરજો. અમેરિકાની અંદર, વિદેશની અંદર બાળક મોટું થાય એટલે એ પોતાના ખર્ચા પોતાની પોકેટ મની જાતે જ કાઢતું થઈ જાય છે. ધંધો કરશે, પેપર વેચશે અને પોતાના એજ્યુકેશનના પૈસા પોતે કાઢે છે. તેમ આપણે પણ આપણા જીવનની અંદર આપણા બાળકને એવી કેળવણી આપીએ કે બેટા, હવે તું તારા પગ ઉપર ઊભો થાક અને તું આગળ વધે. આપણે ડાયરેક્ટ તૈયાર ભાણું કોઈને આપવાનું નથી, એ પણ મહેનત કરે, એ પણ બુદ્ધિ ચલાવે, એ પણ ડિસિઝન લે અને આગળ વધે એવું આપણું જીવન આપણા બાળકનું ઘડતર કરવાનું છે. એટલે મારા શ્રોતા મિત્રો, આપણા ઘડવૈયા બાંધવ આપણે. બીજી એક કહેવત છે કે જાત વગરની જાત્રા નકામી. આપણે જાત વગર કોઈ જાત્રા કરીએ, બીજાને કહે કે મારી જાત્રા તું કરી આવજે, ચાલે નહીં. જાત વગરની જાત્રા જો નકામી. અને આ આત્મનિર્ભરતાની અંદર જ આપણું જીવનનું સાચું સુખ સમાયું છે, મુક્તિનો આનંદ છે. આપણે આપણું કામ બીજા ઉપર નાખીએ અને જ્યારે એ વ્યક્તિ ભૂલ કરે ત્યારે આપણે પાછા ખીજાઈએ કે ભાઈ મારું કામ બગાડ્યું. એટલે કહેવા કરતાં કરવું સારું. આપણું જે કામ છે એની ઉપર આપણે પોતે જ આધાર રાખીએ, આપણા કામ ઉપર આપણે ડિપેન્ડિવ થઈએ. પરાવલંબી બનવાનું નથી, પણ જીવનની અંદર સ્વાવલંબન આપણે હાંસલ કરવાનું છે. મારા યુવાન મિત્રો, આજે તમે જે પરિસ્થિતિમાં છો ત્યાં પુષ્કળ મહેનત કરો, એક કેરિયર બનાવો, જીવનની અંદર તમારી કારકિર્દી બનાવો કે જેથી કરીને તમે તમારા પગ ઉપર તમે ઊભા થાકી શકો, તમારી જાત ઉપર આગળ વધી શકો. તો આ સાથે મિત્રો, ખૂબ જ જરૂરી છે આત્મનિર્ભરતા કેળવવું, સેલ્ફ ડિપેન્ડિવ બનવું એ ખૂબ જરૂરી છે. અને ગમે ત્યારે, ગમે તે સમયે આપણે જીવનમાં આત્મનિર્ભરતા તો કેળવવી જ પડશે. તો મિત્રો, ખૂબ મહેનત કરો, કેરિયર બનાવો અને આગળ વધો. એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અને મિત્રો, તમને આ વિડીયો પસંદ પડે તો આ વિડીયોને તમે ફોરવર્ડ કરજો, તમારા મિત્ર મંડળને પણ ફોરવર્ડ કરજો, એને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.